સુરતના સચે વિસ્તારમાંથી ગેરકાયદેસરના 2 કિલો 980 કિલોગ્રામ માંડક ગાંજાનો જથ્થો ઝડપાયો છે. 82,800ની મત્તાના મુદ્દામાલ સાથે 3 ઈસમોને પકડી પાડવામાં સચિન પોલીસને સફળતા મળી છે. પોલીસે માંડક ગાંજાનો જથ્થો તથા મોબાઈલ ફોન નંગ 3 તથા સોલો ટ્રેપ એક્સેસ મોપેડની કિંમત કુલ 82,800ની મત્તાનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે. સચિન પોલીસ સ્ટેશનમાં એક સચિન પોલીસને એક ઇનપુટ મળેલ કે સ્લમબોર્ડ એરિયામાં એક નીરજ બૈજનાથ કરીને એક ઈસમ રહે છે અને એના ઘરે ગાંજાનો જથ્થો પડેલો છે. એ બાતમી આધારે કાયદેસર કાર્યવાહી કરવા માટે પંચો સાથે સચિન પોલીસની ટીમ સ્થળ ઉપર ગયેલ તો એના ઘરે નીરજ બૈજનાથસિંહ ઉપરાંત અન્ય 2 ઈસમો મળી આવેલ, એક વિકાસ રાધેશ્યામ તિવારી અને એક વિકેશ શ્રીકાંત મોરિયા. આ ત્રણેય ઈસમોની અંગ જડતી તેમજ એના ઘરની જડતી કરતાં એક ગાંજા જેવો પદાર્થ મળી આવેલ. તો આ બાબતે FSLને સ્થળ ઉપર બોલાવી અને સ્થળ તપાસ કરાવી અને આ બાબતે જરૂરી પરીક્ષણ કરાવી અને ખાતરી કરતાં આ ગાંજાનો જથ્થો જ હોવાનું તપાસમાં જણાઈ આવેલ. ગાંજાનો જથ્થાનું વજન કરતાં કુલ 2 કિલો 980 કિલોગ્રામ જથ્થો હતો. 1 કિલોગ્રામની કિંમત 10,000 ગણી અને ટોટલ 29,800 રૂપિયાનો જથ્થો તપાસ અર્થે કબજે કરવામાં આવેલ. ગાંજાના જથ્થા સિવાય આ ત્રણેય 3 આરોપી હતા એના ત્રણેય પાસેથી એક મોબાઈલ મળી આવેલા એ અને એક આરોપીનું 2-વ્હીલર હતું એ એમ કરી અને ટોટલ 82,800નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ. આ ત્રણેય આરોપીની પૂછપરછ કરતાં અને તપાસ દરમિયાન જે હકીકત મળી આવેલી હતી કે પુરાવા મળી આવેલા હતા એને ધ્યાને લેતા ત્રણે 3 આરોપીઓની ગુનામાં સંડોવડી હતી એટલે આ ત્રણે 3 આરોપીઓ વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો.